નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય હિન્દી પાઠ છ વિશે આપણે અભ્યાસ કરીશું ચલો જોઈએ પોલિયો કી બીમારી બચ્ચે વિકલાંગ હો જાતે હે હવે આપણે ખબર સાંભળ્યું તો પોલિયોની રસી પાય અત્યારે ગામડાઓમાં ને એવી રીતે બધા ઘરે ઘરે નર્સો એ પીવડાઓ આવે પોલીઓની રસી તો કે પોલિયો શું છે તો ઘણા વર્ષો પહેલા એક પોલિયો નામનો રોગ આવ્યો હતો અત્યારે હમણાં જ આપણે એક રોગ વધારે ફેલાયેલો છે કયો કોરોના એવી જ રીતે ઘણા વર્ષો પહેલા એક પોલિયો રોગ હતો એ વધારે બાળકોને થતો અને એ શું થાય કે પોલિયો રોગ થાય ને પછી જે ભાગમાં એટલે કે હાથ પગ કોઈ પણ શરીરના અંગમાં થાય ને એ અંગ હાવ ખોટા થઈ જાય એટલે કે કામ ન કરી શકે જો હાથમાં થાય ને તો હાથ કામ ન કરી શકે એવા થઈ જાય બરાબર એવો રોગ હતો પોલિયો તો કે પોલિયોની બીમારીથી બાળકો વિકલાંગ વિકલાંગ એટલે કેવા કે વિકલાંગ થઈ જતા કી દવા પીલાઈ જા ઘણા વર્ષો થઈ ગયા ઈ પેલા આવ્યો તો અત્યારે પણ એની અસર ન થાય કોઈ બાળકો વિકલાંગ ન થાય કોઈને પોલિયો ન થાય એ માટે પોલિયો બાળક જન્મે અને થોડાક સમય પછી પોલિયોની રસી આવે છે ઈ સાચી ઘટના મેં એટલે કે આ પેલા જ કીધું છે કે આ સાચી ઘટના છે બરાબર ઈ સાચી ઘટના મેં પોલિયો વિકલાંગ બાલિકા રેશમા આપની સૂઝ બૂઝ ઓર સાહસ સે કામ લેતી હે એટલે કે આ હકીકતની ઘટના છે આ પાઠ જે છે એમાં સ્ટોરી આપેલી છે એ હકીકતની બનેલી ઘટના છે એમાં શું છે એક રેશમા નામની નાની છોકરી છે અને એને બાળપણમાં જ પોલિયો થઈ ગયો છે તેમ છતાંય એ પોલિયોમાં એના બે પગ અપંગ થઈ ગયા એટલે કે એ બંને પગ અપંગ થઈ ગયા એના પગ કઈ કામ કરી શકે નહીં એટલે કે એ હાલી ન શકે તો કેવી રીતે હાલે તો વ્હીલ ચેર આપણે જોયું અપંગને બેસાડવાની સાયકલ આવે વ્હીલ ચેર આપણે જેને કઈ એના ઉપર બેસીને અને એની સૂઝબૂઝ થી પોતાનું કામ કેવી રીતે કરે છે કેવી રીતે સ્વનિર્ભર બને છે એટલે કે કોઈ એના એના પર્સનલ એના ખુદના કામ માટે ઈ ક્યારે એના પરિવાર ઉપર આધારિત રહેતી નથી એવી બાબત આમાં દર્શાવવામાં આવેલી છે ઉસકી શારીરિક કમી ઉસકી ઈરાદો મેં કભી બાધા નહીં બની એટલે કે એની શારીરિક કમી એટલે એની શારીરિક કમી શું હતી તો પોલીયોના લીધે એના એના પગ પગ કામ કામ કરતા કરતા બંધ થઈ થઈ ગયા હતા એ અપંગ તો ઈ એને કોઈ પણ કામ કરવું હોય એની શારીરિક કમી એમાં ક્યારેય રુકાવટ લાવતી નહીં કે એવું ન થાતું કે મારી આ શારીરિક કમી છે કે મારા પગ કામ નથી કરતા તો એને લીધે હું આ નહીં કરી શકું એવું ક્યારેય થતું નહીં

સુબહ સુબહ રેશમાને કે ઘર સભી સફાઈ વ્યસ્ત સુબહ 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 એટલે શું તો કે સવારે સવારમાં જોયું કે રેશમાએ જોયું કે ઘરના બધા લોકો કઈક કઈક પોતપોતાના અલગ અલગ કામમાં વ્યસ્ત છે એટલે કે કઈક કઈક કામ કરવામાં જોડાયેલા છે કોઈ સમાન ઝાડ તો કોઈ મકડી કે ઝાલે ઉતાર રહા હે એટલે કે કોઈ સામાન ઝાપટી રહ્યું છે ઝાડ રહેવું એટલે શું તો કે ઝાપટી રહેવું આપણે કેમ સાફ સફાઈ કરતા હોય તો સામાન બધો ઝાપટીએ એવી રીતે એટલે કે એની સાફ સફાઈ કરવી એટલે કે કોઈ સામાન ઝાડ રા એટલે કે કોઈ સામાન ફેરવી રહ્યું છે અને એને સાફ કરી રહ્યું છે તો કોઈ મકડી કે ઝાલે ઉતાર રહા હે એટલે કે કોઈ કરોડિયાના જે ઝાડા હોય માળા કરોળિયાની જે લારસી બનાવેલી ઝાડ હોય એ કોઈ ઉતારી રહ્યું છે રેશમાને સોચ સોચ્યા જરૂર આજ કોઈ ખાસ વાતે એટલે કે આ બધું કામ અલગ અલગ થઈ રહ્યું હતું બધા પોતપોતાના અલગ અલગ કામમાં વ્યસ્ત હતા એટલે રેશમા વિચારે છે કે આજ જરૂર કંઈ ખાસ વાત છે માં આજ કોઈ ખાસ વાત છે આ વાક્ય બોલે છે રેશમા શું કહે છે એની માને કે મમ્મી શું આજે કોઈ ખાસ વાત છે

એટલે કહે છે કે હા બિટિયા રાણી એટલે કે હા બેટી રાણી એટલે કે હા દીકરી વહાલથી કહે છે કે હવે તિહારના દિવસો છે અ ભૂલ ગઈ કે એટલે મમ્મી શું કહે છે કે અત્યારે તહેવારના દિવસો છે તું શું ભૂલી ગઈ પહેલે સહી સાફ સફાઈ હો જાય તોછી તરહથી ઓરકા આનંદ લે પાએંગે એટલે મમ્મી એને સમજાવે છે કે જો તહેવારના દિવસો છે એટલે ઘરની સાફ સફાઈ પહેલેથી જ કરી લઈએ તો તહેવારના દિવસે શાંતિ રહે અને આનંદ અને મજા કર મજા સારી રીતે કરી શકાય માને સે કો ગાલ માહલા તેવું એ કહા એટલે કે એની મમ્મી એને વાલથી ગાલ સહલાવીને કહે છે શું કહે છે તો કે જો કે સમજાવે છે ને કે અત્યારે તહેવારના દિવસો છે શું તું ભૂલી ગઈ અને તહેવારના દિવસોમાં સાફ સફાઈ ને ઘરના બીજા અન્ય ગામો જો પહેલાથી જ કરી લઈએ તો તહેવારના દિવસે આનંદ લેવાની મજા આવે ઓ મેં તો એકદમ ભૂલકડ હો ગઈ ઉપર માં આપને મુજે તો કઈ કામ સોપાઈ નહીં મેં ક્યાં કરું બતાવો માં આ કોણ બોલે છે રેશમા બોલે છે શું કહે છે રેશમા એન મમ્મી ને અરે મમ્મી હું તો ભૂલકડ થઈ ગઈ છું એટલે કે હું ભૂલી ગઈ તમે મને કઈ કામ તો કીધું નહીં તમે મને કઈ કામ કરવા તો બતાવ્યું નહીં મેં ક્યાં કરું બતાવો માં એટલે શું કહે છે કે હું શું કરું મમ્મી મને કહો

આગળ મદદ તો મેં જરૂર કર લુંગી મેં તુમારે લીએ કઈ કામ સોચ રખે હે એટલે શું કહે છે કે મદદ તો હું જરૂર કરીશ એટલે કે હું તમને કામમાં મદદ કરીશ પછી એની મમ્મી કહે છે કે મેં તારા માટે ઘણાય કામ ગોતીને શોધીને રાખેલા છે જે તારે જ કરવાના છે ના ધોકર તૈયાર ના ધોકર તૈયાર ઓછા ઓર નાસ્તા કર લો એની મમ્મી શું કહે છે કે નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને નાસ્તો કરી લે ફિર બતાવું એટલે કે પછી તને કહીશ કહ્યું કહતે વાલી કરતા કરતા રેશમાની મમ્મી પહિયા વાલી એટલે આપણે મેં કીધું એ ચેર ઉપર બેસાડી દીધી એ ચેર ઉપર કેમ બેઠી ઈ નાની હતી ત્યારે જ એના પંગ પગ અપંગ થઈ ગયા એના પગ કામ કરતા નહીં એટલે એને wheel chair નો સહારો લેવો પડતો હવે આગળ રેશમાને ને આપણી પહેરવાળી ખુરશી કો ધીરે ધીરે ધકેલા ઓર આપણે દૈનિક કાર્યો મેં લગ ગઈ પછી શું કરે છે રેશમા એના જે પૈડાવાળી wheel સાઇકલ છે એને ધીમે ધીમે આગળ ખસેલે છે એટલે કે ધીમે ધીમે પોતાના રૂમ તરફ જાય છે ઓર આપણે દૈનિક કાર્યો મેં લગ ગઈ એટલે પોતાના દૈનિક કાર્યમાં એટલે કે જે એનું કાર્ય કરતી હોય એમાં લાગી ગઈ રેશમા જે પાંચ સાલ થી પેર કામ નહી કરે જો કીધું કે જ્યારે પાંચ વર્ષની એટલે કે ઘણી નાની સાવ નાની પાંચ વર્ષની હતી ત્યારથી એને પોલિયો થઈ ગયો આપણે વાત થઈ એમ કે પોલિયો થાય એટલે જે શરીરના અંગમાં પોલિયો થાય એ કામ કરતા બંધ થઈ જાય એટલે પોલિયોને પોલિયો રેશમાંને પગમાં થયો હતો એટલે એના પગ પાંચ વર્ષની હતી ત્યારથી જ કામ કરતા બંધ થઈ ગયા એટલે કે ત્યારથી એના બંને પગ કામ કરતા ન હતા બહુ તેજ બુખાર ઓર નીચે દોનો પાવ એકદમ બેજાન હો એટલે એને આ બીમારી થઈ તો કેવી રીતે થઈ પોલિયોની કે એને શરૂઆતમાં ઘણો તાવ આવ્યો અને એના પગ બે બેજાન થઈ ગયા એટલે કે જાન વગરના એટલે કે કઈ કામ કરી શકે નહીં એવા નિર્જીવ જેવા એટલે કે એના પગ ક્યારેય ડગી શકે નહીં એવા થઈ ગયા બહુ ઈલાજ કરવાયા કરવા રેશમા કે પાઓ મેં જાન નહીં આ ઈલાજ એટલે શું તો કે એના પાછળ ઘરે ઘણી દવાઓ કરાવવી પણ એના પગ ક્યારેય કામ કરી શકે એવા થયા નહીં ઉસે પોલિયો હો ગયા થા રેશમા બહુ જ હિંમતવાળી લડકી હતી એટલે શું કે છે કે એને પોલિયો થઈ ગયો તો પણ આ રેશમા જે નાની છોકરી છે એ ઘણી હિંમતવાળી હતી સુર શુરુ મેં જરૂર દૂસરો કી સહાયતા લેવી પડી એટલે જ્યારે એ પાંચ વર્ષની ઘણી નાની હતી ત્યારે તો શરૂઆતમાં તો એને ઘણી તકલીફો તાતી એને હાલવામાં બેસ ઉઠવામાં એક તોય નાની હતી એના પગ કામ કરતા ન હતા એટલે શરૂઆતમાં તો એને બીજાની ઘણી મદદ લેવી પડતી પરંતુ અગિયાર સાલ કી ઉંમરામાં વહ આપને સારા કામ સ્વયં કરતી હે એટલે શું કે છે કે પરંતુ એ પોતાના હવે અત્યારે કેવું થઈ ગઈ છે રેશમા અગિયાર વર્ષની એટલે કે એને પોલિયો થયો ત્યારે પાંચ વર્ષની હતી ત્યારે શરૂ શરૂમાં એને મદદ લેવી પડતી બીજાની દરેક કામમાં પણ હવે એ અગિયાર વર્ષની થઈ ગઈ તો હવે એને એના પોતાના ખુદના કાર્યોમાં ત્યારે કોઈની મદદ લેવી પડતી નથી વહો આપણે સારા કામ સ્વયં કરતી એટલે કે એ પોતાના જે દરેક કામો છે એ જાતે જ કરે છે વહ આપણે પરિવાર પર અપને કામ કે લીએ નિર્ભર નહીં રહેના ચાતી એટલે કે એ પોતાના કોઈ પણ કામ માટે એના પરિવાર ઉપર નિર્ભર રહેતી નથી અને એ ઘણી સારી બાબત કહેવાય કે આપણા કામ આપણે જાતે જ કરવા જોઈએ જો એને રેસમાં કેટલી હોશિયાર છોકરી છે કે એને પોલિયોની બીમારી થઈ ગઈ છે વ્હીલચેર ઉપર સતત બેસવું પડે એના પગ કામ ન કરે છતાંય એના કામો જાતે કરી શકે છે અને જાતે જ બધાય કરે છે હવે આગળ પરિવાર કે સભી સદસ્ય પિતાજી છોટા ભાઈ ગોલુ દાદીજી દાદાજી સભી બહુ દુષ્ય પ્યાર કરતે હે એટલે કે એના પરિવારના સભ્યો કે એના પપ્પા એના બા દાદા એટલે કે એના દાદા દાદી એનો નાનો ભાઈ ગોલુ બધા એને ખૂબ પ્રેમ કરતા વહાલ કરતા ભવ સબકી આખો કા તારા હે એટલે જો એના પાસેથી ઘણી પ્રેરણા મેળવવા જેવું કે એને પોલિયો થઈ ગયો પાંચ વર્ષની ઉંમરમાં અત્યારે અગિયાર વર્ષની થઈ ગઈ એના એક પગ કામ કરતા નથી વ્હીલચેર ઉપર બેસીને જ બધું કાર્ય કરવું પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છતાંય એના ક્યારેય કોઈ એના ઘરના સદસ્યો પર ડિપેન્ડ રહેતી નથી પોતાનું કામ જાતે જ કરે એટલે કે એવી જિંદા હતી અને ખુશ મિજાજ એટલે કે હરેક કામ ખુશીથી સારી રીતે અને પોતાનું કામ પોતે જાતે જ કરે આવી સરસ હતી એટલે વ એટલે કે છે કે વહ સબકી આખો કા તારાથી એટલે કે એ બધાની આંખો તારો હતી ચલો હવે આપણે આગળનું આગળના વિડીયોમાં જોઈશું